નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય મકવાણા, ડિવાઇન પબ્લિક સ્કૂલ બોખીરા, ધોરણ 10, પ્રકરણ નંબર 15 સંભાવના, તેમાં આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 25, નીચેનામાંથી કઈ દલીલ સાચી છે અને કઈ સાચી નથી, તમારા જવાબ માટે કારણ આપો. તેની અંદર બે જુદા જુદા પ્રશ્ન છે. સૌ પ્રથમ પહેલો પ્રશ્ન, જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો ત્રણ શક્યતાઓ મળે છે, બે છાપ, બે કાટ અથવા પ્રત્યેકનો એક. તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. શરૂઆત કરીએ, બે સિક્કાને ઉછાળતા મળતા પરિણામો, બે સિક્કાને ઉછાળતા મળતા આ પરિણામ માટે આપણે આગળ ફોર્મ્યુલા છે 2:n. અહીંયા સિક્કો છે એટલા માટે 2:n આવે છે, કદાચ જો પાસો હશે તો 6:n થશે. અને એન શું છે? તો કે સિક્કાને કેટલી વખત ઉછાળવામાં આવે છે અથવા કેટલા સિક્કાને ઉછાળવામાં આવે છે એની સંખ્યા. પ્રશ્નની અંદર અહીં કીધું છે બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે, તો એની જગ્યાએ આવશે 2:2 એટલે 2 × 2 = 4. હવે આ ચાર પરિણામો ક્યાં છે એના વિશે ચર્ચા કરી લઈએ. તો આપણે બધા જાણીએ છીએ, જો બે સિક્કાને એક સાથે ઉછાળો તો કા બંને ઉપર હેડ મળશે, કા બંને સિક્કા ઉપર ટેલ મળશે, કા પહેલા સિક્કા ઉપર હેડ, બીજા ઉપર ટેલ, અને કા પહેલા ઉપર ટેલ અને બીજા ઉપર હેડ. હવે આપણે જે પ્રશ્ન પૂછેલો છે એની અંદર આગળ વધીએ. પ્રત્યેક પરિણામની સંભાવના, સંભાવનાનું સૂત્ર મૂકી દે, ઘટનાના પરિણામ છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ અહીંયા આપણે એકડ કેટલા છે? તો કે 1, 2, 3, 4. અને ઘટનાના પરિણામ કેટલા છે? તો કે પ્રત્યેક પરિણામ વારાફરતી દરેકનું એક એકનું શોધીએ. દાખલા તરીકે પહેલાં 2 હેડ મળે તેની સંભાવના શું થાય? તો કે કુલ પરિણામ 1, 2, 3, 4. અને બંને હેડ કેટલી રીતે મળી શકે? તો કે એક જ રીતે. તો ઘટનાના પરિણામની અંદર આવશે 1. અહીંયા આપણો જવાબ પ્રત્યેક પરિણામની સંભાવનાનો જવાબ આવે છે 1/4. અને પ્રશ્નની અંદર શું કીધું છે? તો કે પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. ગણતરી કરતા જવાબ 1/4 આવે છે અને પ્રશ્નની અંદર 1/3 છે. તો આ બંને જવાબ મેચ થતા નથી, માટે આ દલીલ સાચી નથી. ચાલો ત્યારબાદ બીજો પ્રશ્ન, જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્યતાઓ મળે છે, યુગ્મ સંખ્યા અથવા અયુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. અહીંયા આગળ ચર્ચા અહીંયા સુધી ચર્ચા કરીએ. પાસાને ઉછાળતા, પાસાને ઉછાળતા મળતા પરિણામ, અહીંયા કેટલા પાસા ઉછાળવાના છે એ આપણે પ્રશ્નની અંદર આપેલું નથી, એટલે આપણે એક જ પાસો ઉછાળશું. તો એક પાસો ઉછાળીએ તો કેટલા પરિણામ મળે? 6. 1, 2, 3, 4, 5 અને 6. હવે પ્રશ્નની અંદર જે રીતે વિભાગ પાડેલા છે એ રીતે આ પરિણામના શક્યતાની દ્રષ્ટિએ વિભાગ પાડીએ, અહીંયા યુગ્મ અને અયુગ્મ છે. તો આ 6 એ 6 ને જો યુગ્મ અયુગ્મની અંદર વેચીએ તો શું થાય? દાખલા તરીકે 1, 3 અને 5 આ છે અયુગ્મ સંખ્યા, અને 2, 4 અને 6 એ છે યુગ્મ સંખ્યા. તો અહીંયા 6 એ 6 પરિણામને જો શક્યતાના રીતે વેચીએ તો આપણને બે જ વસ્તુ મળે છે, યુગ્મ અથવા અયુગ્મ. તો પ્રશ્નની અંદર અહીંયા સુધી જોવા જાઓ તો આપણે એ જ વસ્તુ કીધેલી છે કે જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્યતાઓ મળે છે, યુગ્મ સંખ્યા અથવા અયુગ્મ સંખ્યા. તો અહીંયા સુધી જોવા જાઓ તો આપણી પ્રશ્નની દલીલ સાચી છે. હવે આગળની જે વાત છે તેને પ્રૂવ કરીએ. આગળ કીધું છે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. તો ધારી લઈએ, ધારો કે ઘટના એ અયુગ્મ સંખ્યા મળે. સૂત્ર મૂકી દે, પ્રોબેબિલિટી ઓફ એ બરાબર ઘટનાના પરિણામ છેદમાં કુલ
परिणाम, चलो कुल परिणाम ની અંદર કેટલું આવશે? તો કે 6 શક્યતાઓ છે, 1 2 3 4 5 6, તો કુલ પરિણામ ની અંદર 6 મૂકી દો. અને ઘટનાના પરિણામ, ઘટના શું છે? અયુગ્મ, તો અયુગ્મ સંખ્યા કેટલી છે? 1 2 અને 3, તો અહીંયા 3 મૂકી દો. 3 3 કેન્સલ એટલે આન્સર આવે છે 1 ના છેદમાં 2. અને પ્રશ્નની અંદર શું આન્સર આપેલો છે? તો કે ત્યાં પણ સંભાવના કેટલી છે? કીધેલી છે 1/2. અને ગણતરી કરતા પણ કેટલી મળે છે? 1/2. તેથી આ દલીલ સાચી છે. આ રીતે બંને તમને જે દલીલ આપેલી છે એના વિશે તમે ચર્ચા કરી શકો છો. થેન્ક યુ.